રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ આયુષ્યમાન યોજનામાંથી રદ, કરોડોના કૌભાંડના પગલે લેવાય એક્શન. રાજકોટમાં બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષ્યમાન યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવાના મામલામાં રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકારે કડક પગલાં લીધા છે. ડોક્ટર હિરેન મશ્રુ દ્વારા બાળકો સ્વસ્થ હોવા છતાં બીમાર હોવાના રિપોર્ટ બનાવીને બાળકોના ખોટા દસ્તાવેજ સાથે આયુષ્યમાન પોર્ટલ પર મૂકી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ડોક્ટર હિરેન મશ્રુએ 8 મહિનામાં 523 દર્દીઓના ખોટા રિપોર્ટ બનાવીને રૂપિયા 2.35 કરોડનું કૌભાંડ આચર્યું હતું. આ કારણે સરકારે આ હોસ્પિટલને આયુષ્યમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલના લિસ્ટમાંથી રદ કરી છે અને રૂપિયા 6.54 કરોડની પેનલ્ટી ફટકારી છે. એ આપ જાણે છો કે લગભગ 1.5 મહિનાથી ઉપર થઈ ગયા, એ આપનું જ્યારે પણ ધ્યાન ઉપર આવી હતી ત્યારે હું મારા કંપનીના માણસો, મારા લોકલ જે પણ સ્ટાફ છે, જઈને ત્યાં તપાસ કરવામાં આવેલ હતા. વચ્ચે સ્ટેટમાંથી પણ અધિકારીઓ અહીં આવ્યા હતા અને બધે સંયુક્ત રૂપે જે તપાસ કરવામાં આવી તો લેબોરેટરીના જે રિપોર્ટ છે અને એક્સરેના જે રિપોર્ટ છે દર્દીઓની આ હોસ્પિટલમાં, આ બેબી જે મેર ક્લિનિક છે, એ 116 દાખલ દર્દીઓમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે વધારેના ચાર્જ સરકાર પાસેથી લીધેલ છે એના ભાગરૂપે મારા રાજ્ય સરકારના જે કમિટી છે નિર્ણય કરેલ છે કે આથી 10 ગુણા જે પણ આર્થિક ગરબડી કરેલી છે 10 ગુણા ફાઇન કરી 6.5 કરોડથી ઉપર રૂપિયાના દંડ ફટકારેલ છે. અને લગભગ જ્યાંથી મારી જાણકારી છે કે રાજકોટનો પહેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો જેથી કંઈક દાખલો ફિટ થાય અને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કંઈ ભૂલો ના કરે ભવિષ્યમાં. આ એક બહુ પવિત્ર યોજના છે જે હું માનું. આ ફક્ત યોજના નથી, આ એક ગરીબ માણસની ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે. અને લગભગ આશરે દર રોજે 300 દર્દીઓ આ યોજનાના લાભ લે છે. અલગ અલગ કિડનીની હોય, કેન્સરની હોય, હાર્ટ એટેકના હોય, ડેન્ગ્યુના હોય, બીજા હોય. અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચ્યુઅલ એના લોકોને લાભ મળશે. તો આ ગરબડી ધ્યાન ઉપર આવ્યા તો હું અને મારી ટીમ બધું તપાસ કરી અને આજે આપનો પરિણામ સામે છે કે સરકાર બહુ મોટી વસ્તુ હોય. વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે એને ગુનાઓ તો બહાર લાવી દે. ગરબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ વિગતો નાખવું પડે અને લેબ પાસેથી જે રિપોર્ટ આવતો એ રિપોર્ટ પોતાના રીતે આમાં આગળ પાછળ કરીને રિપોર્ટમાં અને અપલોડ કરતા હતા. એવા 106 કેસોમાં જેના એવિડન્સ મળી ગયેલ છે, જે મારી ટીમે બધું મહેનત કરી સ્ટેટ કક્ષાના અને મારી પણ અહીંયાથી એનો ભાગરૂપે દંડ ફટકારવામાં આવેલ છે. આગળ ઓલરેડી સ્ટેટની મારી મોટી કમિટી છે, બધું પહેલું પર વિચાર કરે છે. આગળ પણ જે પણ જરૂરી લાગશે બધું કરવાની દંડ ફટકારેલ છે અને ઓલરેડી હોસ્પિટલ આ યોજનામાંથી ડીમ પેનલ કરી દેવા સસ્પેન્ડ કરી દેવા. નહીં, આમાં શું છે કે એ વ્યક્તિ, કોઈ વ્યક્તિ વિશેષની પ્રોપર્ટી છે, એ કોઈ વ્યક્તિ વિશેષની વ્યક્તિગત માલિકીની પ્રોપર્ટી છે. પણ આપણા સાથે એક યોજના અંતર્ગત કરાર કરેલા હતા કે તમે આ યોજનાના લાભ મારા દર્દીઓ જેના પાસે કાર્ડ છે આવે તો એના તમે મફતમાં સારવાર કરો અને પૈસા સરકાર તમારો ભરી દેશે. તો સીલ એની હોસ્પિટલની કોઈ મારા દ્રષ્ટિ મુજબ નથી બનતો, પણ જે સરકાર સાથે કરાર હતા આપની દર્દીઓ માટે એ એમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. સરકાર સાથે આઉટપુટ આવે એ પછી મારા રાજ્યકક્ષામાંથી બધું નિર્ણય કરવામાં આવશે.